नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेનો હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ અંબલી અભિષેક પર। કેમ છો બધા? મજામાં? કેવી ચાલે તૈયારી? ખૂબ સરસ। ચાલો બાળકો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 13, લેક્ચર નંબર 1, સજીવો અને વસ્તી। બાળકો, अपनी आजूबाजू पर्यावरण अने वातावरण एटलू बधु वैविध्यता सभर छे के आपणे एने जोईए तो आपणे खुद अचंबामां पड़ी जईए। पाठनी शरूआत करता पहेला ज हुं कही दऊं छुं के आ पाठने आम तो थियरिकल टॉपिक छे, एटले आपणे लीटी टू लीटी जवो पड़े, बराबर। एना एक एक शब्द शब्द छे आपणे एने फोकस करवा पड़े। तमे आ पाठना एक एक लीटी टू लीटी आगळ वधता रहेजो, राइट? ओके। तो अने बीजू के आ पाठमां तमारी रीते जेटला पण तमे मगजनी अंदर प्रश्न क्रिएट करशो, क्यूरियोसिटी एटले के जिज्ञासा वृत्ति, नवं नवं जाणवानी वृत्ति तमे आ पाठमां विकसावशो, એટલું તમારા માટે આ યુનિટ ખૂબ એટલે ખૂબ અગત્યનો ગણાશે, બરાબર। ઓકે, તો તમારી રીતે તમારે આ પાઠની અંદર વારંવાર 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 શક્યતઃ હોય એટલું એને એટલું સરસ મજાનું વિચારતું રહેવાનું છે। જોકે હું અમુક અમુક પોઈન્ટ કહેતો જઈશ જેના લીધે તમારી કેપેસિટી ઓફ થિંકિંગ, વિચારવાની ક્ષમતા વધે, રાઈટ। તો શરૂ કરીએ છીએ સમય વધારે ન બગાડતા। સજીવો અને વસ્તી, આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુનું વાતાવરણ અને એટલી સજીવ સૃષ્ટિથી ભરપૂર છે કે એને જો કદાચ આપણે નિરખીને જોઈએ તો અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણીથી લઈ મહાકાય પ્રાણી સુધી અને અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વનસ્પતિથી લઈને મહાકાય વનસ્પતિ સુધી, બરાબર, એ સંપૂર્ણ જૈવ વિવિધતાથી ભરપૂર છે। અને આમ પણ ધોરણ 11 ના પહેલા યુનિટની અંદર તમે ભણી ચૂક્યા છો કે ભારતનું સ્થાન જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 12મા નંબરે આવે છે। તો પહેલો પ્રશ્ન એ છે કે ભારતનું સ્થાન 12મા નંબરે છે અને જૈવ વિવિધતા એવો શબ્દ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે આપેલ છે। કોણે આપેલ છે? એડવર્ડ વિલ્સન। પણ વિદ્યાર્થી મિત્રો, તમને અને મને ઘણી વખત એવા પ્રશ્ન થાય છે, ઘણી વખત એવા પ્રશ્ન થાય છે, કેવા કેવા કે ભાઈ મોર સરસ મજાનું ગાય છે, સિંગિંગ કરે છે, મોર શા માટે સિંગિંગ કરે છે? પહેલો પ્રશ્ન જુઓ બાળકો, એમાં એવો શબ્દ આવ્યો શા માટે, બરાબર, શા માટે ગાય છે। અને બીજો પ્રશ્ન, દાખલા તરીકે મોર કેવી રીતે ગાય છે? એવી જ રીતે કોયલ શા માટે સરસ મજાનું ગાય છે, કોયલ કેવી રીતે ગાય છે, ડેડકો કેવી રીતે જમ્પ કરે છે, પક્ષીઓના માળામાં માદા પક્ષી પહોંચતા જ બચ્ચાને કઈ રીતે ખબર પડે છે કે પોતાની જ માં છે, બરાબર, પુષ્પ શા માટે રંગબેરંગી હોય છે, મધમાખી શા માટે અલગ 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 પ્રકારના પુષ્પની મુલાકાત લે છે, પુષ્પ શા માટે અલગ અલગ રંગબેરંગીન હોય છે, અથવા પુષ્પ શા માટે સરસ મજાનું સ્વીટ જ્યુસ, મધુ રસ તૈયાર કરે છે? તો બાળકો, બાયોલોજીની અંદર જેટલા પ્રશ્ન વિશે તમે ઊંડાણપૂર્વક વિચારશો એમાં બે પ્રશ્ન મહત્વના તમારી સામે આવશે। પહેલો પ્રશ્ન કેવી રીતે અને બીજો પ્રશ્ન શા માટે। આ બંનેનો જવાબ જો આપણે જોઈએ તો જે કેવી રીતે એવો પ્રશ્ન પૂછાય એમાં કોઈ પણ વ્યક્તિની જાણવાની, નવું 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 જાણવાની કુતૂહલતા છુપાયેલી હોય છે, બરાબર। અને કોઈ પણ પ્રશ્ન એવો પૂછાય કે શા માટે, તો એમાં હંમેશને માટે જિજ્ઞાસા વૃત્તિ
શક્તિ છુપાયેલી હોય છે, જેને આપણે ક્યુરિયોસિટી કહીએ છીએ. બાળકો બચપન સે બડી કોઈ સ્કૂલ નહીં ઓર ક્યુરિયોસિટી સે બડા કોઈ ટીચર નહીં. બહુ મસ્ત મજાની એડવર્ટાઇઝ આવતી ટીવીની અંદર, મારી ફેવરિટ એડવર્ટાઇઝ હતી, બચપન સે બડી કોઈ સ્કૂલ નહીં ઓર ક્યુરિયોસિટી સે બડા કોઈ ટીચર નહીં. જ્યારે તમારી અંદર પણ ક્યુરિયોસિટી જો જાગી જશે ને, એક વખત ક્યુરિયોસિટી જાગી ગઈ, તે દિવસે તમને આગળ નીકળતા કોઈ અટકાવી શકશે નહીં. બીકોઝ ધ ક્યુરિયોસિટી ઇઝ ધ બેસ્ટ ટીચર ઓફ અવર લાઈફ. આપણા જીવન સમગ્રની અંદર જો સૌથી સારામાં સારો શિક્ષક હોય આપણા માટે, ધેટ ઇન્સ ક્યુરિયોસિટી. તો આ બે પ્રશ્ન છે કે શા માટે અને એવા પ્રશ્નમાં જિજ્ઞાસા વૃત્તિ છુપાયેલી છે, અને કેવી રીતે એવા પ્રશ્નમાં નવું નવું જાણવાની કુતૂહલતા છુપાયેલી છે. બાળકો આપણે સજીવો અને વસ્તી વિશે ચર્ચા કરવી હોય તો આપણને એક મુદ્દાનો 100% ખ્યાલ આવવો જોઈએ, અને એ છે પરિસ્થિતિ વિદ્યા. બરાબર, પરિસ્થિતિ વિદ્યા. હા, એક બીજી ક્લિયરિટી, તમે સરસ મજાનું ડ્રોઈંગ જોઈ રહ્યા છો બોર્ડની ચારે તરફ છે, કદાચ મારે ખ્યાલથી નીચેનો ભાગ તમને નહીં દેખાતો હોય, પણ ત્રણ સાઈડ, એક ઉપર, એક નીચે અને બે સાઈડોમાં તમે જોઈ રહ્યા છો એ સરસ મજાનું ડ્રોઈંગ તમારા ભાભીએ ડ્રો કરેલું છે. બરાબર, એટલે સ્ત્રી અર્ધાંગીની કહેવાય આમ તો, પણ સારી બાબત છે ફ્રી ટાઈમમાં એને ડ્રો કર્યું. મને કહે ભાઈ આમનેમ લેક્ચર ન લેવાય, સ્ટુડન્ટ્સને વધારે મજા આવે, એ માટે કંઈક આપણે સારું એવું ડ્રો કરીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં કરો. બરાબર, ઓકે, તો આવું સરસ મજાનું ડ્રોઈંગ એણે કર્યું છે. મને નથી ખબર કે તમને ગમશે કે નહીં, પણ આઈ હોપ યુ વિલ લાઈક ઇટ. તો આપણે પહેલા આ ભણીએ કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા એટલે શું. શું બધી જગ્યાએ બાળકો પરિસ્થિતિ સરખી હોય છે? પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો, બધી જગ્યાએ પરિસ્થિતિ બાળકો સરખી હોય નહીં. તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો કે જે કોઈ વિસ્તાર છે ત્યાં રહેલા સજીવ, સજીવ અને સજીવ વચ્ચે, તેમજ સજીવ અને નિર્જીવ વચ્ચે. ખાસ યાદ રાખજો, કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં રહેલા સજીવોની અન્ય સજીવ સાથે અને રહેલા સજીવોની અન્ય નિર્જીવ સાથે જે આંતરક્રિયા થઈ છે એને આપણે કહીએ છીએ પરિસ્થિતિ વિદ્યા. જો કદાચ આમ ન કેવું હોય તો હું આમ પણ કહી શકું, સજીવ એટલે જૈવિક, જૈવિકની જૈવિક સાથે અને અન્ય જૈવિકોની અજૈવિક સાથે થતી આંતરક્રિયાને પરિસ્થિતિ વિદ્યા કહે છે. આ તમારી વ્યાખ્યા છે, પાછળના સેકન્ડ પેજમાં આ પાઠમાં આપેલ છે, સજીવની સજીવ સાથે અથવા સજીવની નિર્જીવ સાથે. બરાબર, સજીવોની વાત કરીએ તો લાખો સજીવો છે, અને નિર્જીવ પદાર્થની વાત કરીએ તો પણ એટલા જ પદાર્થો છે, પણ મુખ્ય નિર્જીવ પદાર્થ અથવા મુખ્ય અજૈવિક પદાર્થ જે છે એની ચર્ચા આપણે કરવાની થશે. તાપમાન છે, પાણી છે, ભૂમિ છે અને પ્રકાશ છે, આ ચાર મુખ્ય અજૈવિક પદાર્થો છે એની ચર્ચા જો સામેના પેજમાંથી થતી હશે. પાઠની શરૂઆત થાય એનું થર્ડ, ત્રીજું પેજમાં. રેડી? તો હમણાં ત્યાં આપણે આગળ વધવાના છીએ, પણ પહેલા ડેફિનેશનને કમ્પ્લીટ કરી લઈએ કે ભાઈ સજીવની સજીવ સાથે અથવા સજીવની નિર્જીવ સાથે અથવા જૈવિકની અજૈવિક સાથે અથવા જૈવિકની જૈવિક સાથે થતી તમામ આંતરક્રિયાને આપણે કયા નામથી ઓળખીએ છીએ મિત્રો? પરિસ્થિતિ વિદ્યા. કયા નામથી ઓળખીએ છીએ? પરિસ્થિતિ વિદ્યાના નામથી ઓળખીએ છીએ.
અને હા પરિસ્થિતિ વિદ્યાની જ્યારે વાત આવે ત્યારે એક બે મુદ્દા હું તમને નવા 100% કહીશ. કયા મુદ્દાઓ? જેની ચર્ચા આગળ વધારીએ. પરિસ્થિતિ વિદ્યા હોય બાળકો, એના માટે આપણે અંગ્રેજી શબ્દ ઇકોલોજી વાપરીએ છીએ, રાઈટ? પરિસ્થિતિ વિદ્યા માટે અંગ્રેજી શબ્દ કયો છે? ઇકોલોજી. ઇકોલોજી શબ્દ છે એ મૂળભૂત બે ગ્રીક ભાષાના શબ્દોનો બનેલો છે, જે તમારી બુકમાં આપેલું નથી. ઇટ્સ મીન્સ ઇટ ઇઝ ફોર ન્યુ, બરાબર? એ બે ગ્રીક ભાષાના શબ્દનો બનેલો છે. એમાં પહેલો શબ્દ આવે છે બાળકો ઓકોસ, ઓ આઈ કે ઓ એસ, બરાબર? અને બીજો શબ્દ આવે છે ઓકોસ એન્ડ ધેન આફ્ટર લોગોસ, બરાબર? જેમાં ઓકોસ નો અર્થ થાય છે વસવાટ કરવો એન્ડ લોગોસ નો અર્થ થાય છે ટુ સ્ટડી, એટલે કે અભ્યાસ કરવો. જે સજીવ જે જગ્યાએ વસવાટ કરતા હોય તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઇકોલોજી. મૂળભૂત બે ગ્રીક ભાષાનું બનેલો શબ્દ છે. રેડી? ઓકે. આના ઉપરથી એક બીજો મુદ્દો, ઇકોલોજી અથવા પરિસ્થિતિ વિદ્યાના પિતા, ખાસ ધ્યાન રાખજો, આ તમારા માટે ન્યુ છે. પરિસ્થિતિ વિદ્યાના પિતા પ્રોફેસર રાઇટર નામના વૈજ્ઞાનિકને ઓળખાય છે. કોને? પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય? રાઇટર. પણ ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા પ્રોફેસર રામડિયો મિશ્રા કોને ઓળખાય છે? પ્રોફેસર રામડિયો મિશ્રા. આ બે શબ્દ બે વાક્ય નવા લખી લેજો, બરાબર? અને નેક્સ્ટ પોઈન્ટ, 1960 માં ઓડમ નામના વૈજ્ઞાનિકે, આખું બોર્ડમાં લખ્યું છે, તમારા માટે નવીન જ છે શબ્દ, એટલે હું લખી નાખું છું કે ઓડમ નામના વૈજ્ઞાનિકે એક વ્યાખ્યા આપી. શું આપી? કે સજીવો અને પર્યાવરણ વચ્ચે નો આંતર સંબંધ એટલે પરિસ્થિતિ વિદ્યા. સજીવો અને પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધ એટલે શું? તો કે સજીવનું સજીવ સાથે, પર્યાવરણમાં સજીવ હોય છે, અને સજીવનું નિર્જીવ સાથે, પર્યાવરણમાં નિર્જીવ પણ છે. પર્યાવરણ એટલે શું? તો કે આપણી આસપાસનું દરેક બધી બાજુનું જે કાંઈ છે તે, પરિવત્તા આવરણ, ચારે બાજુનું જે કાંઈ છે તે, ચાહે ભૌતિક હોય, સજીવ જૈવિક હોય, નિર્જીવ હોય, વગેરે વગેરે, જોઈ શકાય, સ્પર્શી શકાય એવું હોય કે ન સ્પર્શી શકાય, જોઈ શકાય એવું, બધાનો સમાવેશ પર્યાવરણમાં થાય. તો 3 મુદ્દા લખી લેજો. ઇકોલોજી, બે ગ્રીક ભાષાના શબ્દ ઓકોસ એન્ડ લોગોસ પરથી, ત્યારબાદ પરિસ્થિતિ વિદ્યાના પિતા પ્રોફેસર રાઇટર અને ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પ્રોફેસર રામડિયો મિશ્રા તરીકે ઓળખાય, 1960 ઓડમ નામના વૈજ્ઞાનિકે એક વ્યાખ્યા સરસ મજાની આપી, જે વ્યાખ્યા પ્રમાણે શું છે? સજીવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધ, જેને આપણે ક્યાં નામથી ઓળખ્યું બાળકો? કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા. હવે આપણે પરિસ્થિતિ વિદ્યાને થોડુંક હજી ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. પરિસ્થિતિ વિદ્યાને હજુ થોડો ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. તો એમાં તમારી બુકમાં એક સરસ મજાનો મુદ્દો આપ્યો છે, સજીવો અને તેમનું પર્યાવરણ. તો શરૂ હો જાઓ બાળકો, કારણ કે આ ટોપિકની અંદર તમારે
વિચારી વિચારીને મગજનું દહીં કરી નાખવાનું છે. જો છાયસ થાય તો છાયસ પણ કરવી. સજીવો અને તેનું પર્યાવરણ, એમાં હું પહેલો જ મુદ્દો લખું, શું દરેક સજીવો તેમના અનુકૂળ પર્યાવરણમાં જ રહે છે, એવું ફાઇનલ છે. બીજો મુદ્દો, દાખલા તરીકે જે સજીવ જ્યાં રહે છે તેનું શરીરનું એટલે કે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા શું આપણે જાણવી જોઈએ. એ જ પ્રમાણે બીજો મુદ્દો એમની અંદર લખું, શું દરેક સજીવના અનુકૂલનો સમાન છે. તમારો જવાબ છે ના. તો શરૂ થઈએ છીએ આપણે વિચારવાની ક્રિયાવિધિ, સજીવો અને તેમનું પર્યાવરણ. સતત ને સતત હંમેશના માટે પર્યાવરણ છે એ બાળકો બદલાતું રહે છે. શિયાળામાંથી ઉનાળો થાય, ઉનાળામાંથી ચોમાસું થાય, તો આપણી અંદર પણ ફેરફાર થાય છે. અમુક ફેરફાર શારીરિક હોય છે અને અમુક ફેરફાર માનસિક જોવા મળે છે. દરેક સજીવની અંદર ફેરફાર થતા 100% જોવા મળતા હોય છે. આવા ફેરફારો મુખ્યત્વે દરેક સજીવની દેહ ધાર્મિક પરિસ્થિતિ ઉપર અસર કરે છે. બરાબર, શા માટે ફેરફાર થાય છે? તો કે અમુક ભૌગોલિક પ્રક્રિયાઓથી. અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે સતત ને સતત ચાલતી રહેવાની છે. કઈ કઈ? તો એનું લિસ્ટ બનાવીએ આપણે. જેમ કે પૃથ્વી પોતાનું પરિક્રમણ કરે છે અને સાથે સાથે ધરી ભ્રમણ પણ કરે છે, અને અમુક અંશે પૃથ્વી નમેલી પણ જોવા મળે છે. આપણને ખ્યાલ છે પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવી, ધરી ભ્રમણ એટલે પોતાની ધરી પર ભમરડાની જેમ ફરવી. બરાબર, એના કારણે તાપમાન છે એની તીવ્રતા અને એની અવધિ પણ અલગ અલગ જોવા મળે છે. શું દરેક દેશમાં સરખું ટેમ્પરેચર છે બાળકો? નહીં. અવધિ એટલે સમયગાળો. શું દરેક દેશમાં સરખું જ પ્રકાશ અને તાપમાન જોવા મળે છે? તો કે ના. એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? પ્રકાશ અવધિ. તમને મને ખ્યાલ છે આ પ્રકાશ અવધિ એવો શબ્દ છે, એ ગાર્નર અને એલાર્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો. આ શું કહેવા માંગે છે? તો કે આના ઉપરથી જ વનસ્પતિ ફ્લોરિજન નામનો હોર્મોન તૈયાર કરે. એના ઉપરથી 3 પ્રકારની સજીવ સૃષ્ટિ તૈયાર થાય. કઈ કઈ? વનસ્પતિમાં ખાસ કરીને લઘુ દિવસી, ગુરુ દિવસી એટલે કે દીર્ઘ દિવસી અને તટસ્થ દિવસી. બરાબર, તો વનસ્પતિ ઉપર તાપમાન પ્રકાશ અવધિ સ્વરૂપે ભાગ ભજવે છે, એમ પ્રાણીઓ ઉપર પણ ભાગ ભજવે. એન્ટાર્કટિકામાં જોવા મળતા પ્રાણીઓ છે, બરાબર, જેમ કે પેગ્વિન, એને આપણે એમ કહીએ કે ભાઈ મારે અહીંયા પેગ્વિન ઉછેર કેન્દ્ર કચ્છના રણમાં બનાવવું છે, એ ના શક્ય બને ભાઈ. રેડી ને? દેખીતી વાત છે. સ્નો લેપર્ડ બરફીલો દીપડો બરફમાં જ રહેવા ટેવાયેલો છે, એને તમે ને હું આપણા એરિયામાં કે આપણા વિસ્તારમાં ન લાવી શકીએ, એ મૃત્યુ પામશે. કેમ આફ્રિકાનું જીરાફ આફ્રિકામાં જ રહેવા માટે સ્થાયી થયેલ છે? કેમ ભાઈ સિંહ છે એ માત્ર ને માત્ર 2 જ દેશ આફ્રિકા અને ઇન્ડિયામાં જોવા મળે છે. બરાબર, બીજા બધા દેશ પણ વિચારે જ છે કે સિંહ અમારી પાસે હોય તો બીજા બધા લોકો અમારે જોવા આવે. બરાબર, અને દેશને વિદેશી ઊંડિયામણ મળે, પણ એવું શક્ય નથી બનતું બાળકો. કારણ એટલા માટે કે આ બધી વસ્તુઓ સતત ને સતત દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા પ્રમાણે બદલે. હજી આની અંદર તો ઘણો બધો આપણે ફેરફાર લખી શકીએ, જેમ કે આના હિસાબે વાર્ષિક ફેરફારો પણ થતા હોય છે. વાર્ષિક ફેરફારો કેવા? તો કે ઋતુકીય ફેરફારો. ક્યાંક તમે જોવો તો શિયાળો, ક્યાંક ઉનાળો અને ક્યાંક ચોમાસું.
હાલ આપણા દેશમાં ચોમાસું ચાલે છે તો એનો મતલબ એ નથી કે સમગ્ર પૃથ્વી ઉપર ચોમાસું ચાલી રહ્યું છે, બરાબર? આ ચોમાસાની સીઝન છે એ મોટા ભાગે પ્રાણીઓ માટે પ્રજનનકીય સીઝન સાબિત થઈ છે, કીટકો મોટા ઉપદ્રવી જથ્થામાં ઉત્પન્ન થઈ છે, કારણ કે માદા કીટકમાંથી ફેરોમોન નામનો સ્ત્રાવ થાય છે જે નર કીટકને એમના તરફ પ્રજનન માટે આકર્ષિત કરે છે। આ તમારા માટે બધા નવા ટોપિક છે, મને ખ્યાલ છે, ફેરોમોન વગેરે વગેરે। તો કહેવાનો મતલબ એ છે કે તમે નવું નવું આમાં ટોપિક ટુ ટોપિક પહેલેથી ધ્યાન દેશો ને તો શીખતાઈ જશો, અને સાથે સાથે તમારે લીટી ટુ લીટીના શબ્દ શબ્દ પણ વાંચવાના છે। અને ક્યુરિયોસિટી ઇઝ ધ બેસ્ટ ટીચર, સતત ને સતત વિચારતું રહેવાનું છે, બરાબર? વાર્ષિક ફેરફારો પછી આપણે જોઈએ તો નૈસર્ગિક આવાસો। શું દરેક સજીવના આવાસ એટલે રહેઠાણ સરખા છે? નહીં, અમુક સજીવ છે એ રણમાં રહેવા ટેવાયેલ હોય, જેને આપણે મરુનિવાસી કહીએ। અમુક સજીવ પાણીમાં રહેવા ટેવાયેલ હોય, જેને આપણે જળચર કહીએ। અમુક સજીવ છે એ ઉડવાની ક્ષમતા ધરાવતું હોય, તો એ ખેચર છે। અમુક સજીવ દરમાં રહેવા ટેવાયેલ હોય, દરવાસી। અને અમુક સજીવ બાળકો રાતના સમયે જ સૌથી વધુ સક્રિય થાય છે। ખાસ મોસ્ટ ટાઈમ થી એમસીક્યુ લખી લેજો, રાતના સમયે જ સક્રિય થતા સજીવને નોકર્ટનલ સજીવ કહે છે। કેવા? નોકર્ટનલ, જે રાત્રે જ સક્રિય થાય। તો દરેકના આવાસ કેવા છે? અલગ અલગ, અને આવાસ અલગ અલગ છે એની અસર એની દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા પર થાય છે, બરાબર? આપણને તમને મને ખ્યાલ છે, અમુક છે ઉષ્ણ રુધિર ધરાવતા છે, અમુક શીત રુધિર ધરાવતા, તો એની દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા પર અસર કરે છે। અમુક દ્વિખંડી હૃદય, અમુક ત્રિખંડી હૃદય, અમુક ચતુષ્ખંડી હૃદય, 11માં ધોરણના 18માં પાઠમાં અને 4થા પાઠમાં ભણ્યા તમે, રાઈટ? તો બધી વસ્તુઓ છે બાળકો, અને અમુકનું રહેઠાણ રણ વિસ્તાર છે, તો અમુક ખૂબ દરિયામાં ઊંડા સપાટીએ, તો અમુક ખૂબ ઊંચાઈ વાળા વિસ્તારમાં હિમાલય જેવા ક્ષેત્રમાં રહે છે। આ બધા જ મુદ્દાઓ છે, આની સાથે સાથે આપણે ભૂમિ સ્વરૂપો પણ દાખલ કરી શકીએ। શું ભૂમિ સ્વરૂપો એટલે શું? શું દરેક જગ્યાએ જમીન સરખી છે, એનું સ્વરૂપ સરખું છે? નહીં, ક્યાંક ડુંગરાળ પ્રદેશ, ક્યાંક મેદાન પ્રદેશ, ક્યાંક ખૂબ જાડી જાખરા વાળો પ્રદેશ, ક્યાંક ખૂબ જંગલ પ્રદેશ, ક્યાંક ખીણ પ્રદેશ, તો ક્યાંક સંપૂર્ણ રેતાળ રેતીમય પ્રદેશ જોવા મળે છે। દરેક જગ્યાએ જમીનનું સ્વરૂપ અલગ છે, જમીનનું પીએચ અલગ છે, જમીનની ક્ષારતા અલગ છે, ક્યાંક વધારે ક્ષાર, ક્યાંક ઓછો ક્ષાર, ક્યાંક હાઇપરટોનિક, ક્યાંક હાઇપોટોનિક। આ બધી જ વસ્તુના કારણે સજીવની દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા અલગ અલગ છે। ક્યાંક ઉષ્ણકટિબંધીય વનસ્પતિ જોવા મળે છે, બરાબર? તો ક્યાંક શુષ્ક વસ્તુ, ક્યાંક આપણને ખબર છે વિશ્વમાં પૃથ્વીનું ફેફસુ તરીકે ઓળખાતા એમેઝોન જંગલ બી છે, તો ગિરનારના જંગલની વાત કરીએ કે સાસણ ગીર, ગીરના જંગલની વાત કરીએ કે કચ્છના રણ, કે ક્યાંક અખાતની ચર્ચા કરીએ, દરેક જગ્યાએ સજીવ સૃષ્ટિ અલગ અલગ છે છે અને છે, અને એ પ્રમાણે અલગ અલગ જૈવિક અને અજૈવિક સ્વરૂપો પણ છે, બરાબર? જૈવિક એટલે તો ખ્યાલ આવી ગયો ભાઈ, સજીવ સૃષ્ટિ, પેગ્વિન એન્ટાર્કટિકામાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં, એમ વોલરસ અને સીલ જેવી માછલી પણ ઠંડા પ્રદેશમાં જોવા મળે છે। પણ અજૈવિક શું? જૈવિક સૃષ્ટિ, સજીવો જેમ બધી જગ્યાએ અલગ અલગ છે, એમ નિર્જીવ પદાર્થ અલગ અલગ હશે, એબ્સોલ્યુટલી રાઈટ। બધી જગ્યાની અંદર હવા, બધા પાણી, બધા ખનિજ તત્વો બધા અલગ અલગ છે, એનું પ્રમાણ અલગ અલગ છે, એની પોલ્યુશન લેવલ, પ્રદૂષણ ક્ષમતાની જે લેવલ છે એ અલગ અલગ છે। આમ કહી શકાય આ બધી વસ્તુ અલગ અલગ છે। અને નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈ સજીવ જ્યાં રહે છે, એટલે કે જૈવિક જે વિસ્તારમાં રહે છે, એ વિસ્તારમાં રહેતા અન્ય જૈવિકો એની હાજરી,
સજીવ જ્યાં રહે છે એને આપણે હમણાં જોયું તો કે ભાઈ જ્યાં જે સજીવ રહે ત્યાં નિર્જીવો કેવા, અને હવે આપણે જોઈએ જ્યાં જે સજીવ છે ત્યાં અન્ય જૈવિકો કેવા કેવા કેવા, તો કે ભાઈ દાખલા તરીકે એની આસપાસ જો ભક્ષકો રહેતો હોય તો જીવન પદ્ધતિમાં ફેરફાર આવે, રોગકારકો રહેતા હોય તો જીવન પદ્ધતિમાં ફેરફાર આવે, હા કે ના, બરાબર. ત્યારબાદ ભક્ષક રોગકારકો પરોપજીવીઓ રહેતા હોય તો ફેરફાર આવે, પછી જરૂરી નથી કે પરોપજીવી અંતઃ છે કે બાહ્ય છે, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને અન્ય અન્ય કેવા, તો કે ભાઈ એમની આસપાસ સ્પર્ધકો અથવા તો સ્પર્ધા કરી શકે એવા સજીવો છે કે નહીં. બળકો અહીંયા મેં તમને બીજું કઈ નથી સમજાવ્યું, શું સમજાવ્યું, જૈવિક જે જગ્યાએ રહે છે તે જગ્યાએ રહેતા અજૈવિક અને તે જગ્યાએ રહેતા જૈવિક, એટલે શું થયું આપણું, જૈવિક જૈવિક સાથે ક્રિયા કરશે અને જૈવિક અજૈવિક સાથે ક્રિયા કરશે, જૈવિકની જૈવિક સાથે અને જૈવિકની અજૈવિક સાથે જે બાળકો આંતરક્રિયા થાય છે એ જ આંતરક્રિયાના પરિણામે આપણે ક્યાં નામથી ઓળખું, પરિસ્થિતિ વિદ્યા. અને આ પરિસ્થિતિ વિદ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ, તો કે પરિસ્થિતિ વિદ્યા પ્રમાણે જ કોઈ પણ સજીવ જીવનની જીવન પદ્ધતિ, બરાબર, જીવન પદ્ધતિ રચાય છે. તો શરૂ થઈએ છીએ, જીવન પદ્ધતિ રચાય છે, આ તમારું 20 પેજ નું વર્ક પૂરું થયું. મેં જે કઈ મુદ્દાઓ અત્યાર સુધી બોલ્યા એ બરાબર. હવે આવે છે મુખ્ય અજૈવિક પરિબળો, કેટલા પ્રકારના, 4, તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ. જો તમારા પાઠની શરૂઆત થાય એના પછી પહેલું પેજ ફેરવો, એટલે બેક સાઈડમાં બીજું પેજ અને સામે ત્રીજું પેજમાં આપેલું છે તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ, આ ચારેય મુદ્દા પણ આજના જ લેક્ચરમાં આપણે લેવાના છીએ. અને હું અમુક મુદ્દા એવા પણ બોલીશ જે તમારી બુકમાં નથી, એટલે એલર્ટ રહેવું અને સતત ને સતત વિચારતા રહેવું. બની શકે કે એકાદ બે મુદ્દા મારા બોલવામાં ન આવે તો એ તમે એડ કરી શકો, તાપમાનનો મુદ્દો હોય તો તાપમાનને લગતા ટોપિકમાં લખી શકો, પાણીનો મુદ્દો હોય તો પાણીને લગતા મુદ્દામાં લખી શકો, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમની અંદર તમારે ખાસ અને ખાસ એક વસ્તુ એ યાદ રાખવાની છે કે જેટલું મેક્સિમમ તમે વિચારી શકો, જેટલું મેક્સિમમ લખી શકો, એટલું મહત્વનું તમારા માટે ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે જૈવિકની જૈવિક સાથે અને જૈવિકની અજૈવિક સાથે જોવા મળતી તમામ આંતરક્રિયાઓનો સરવાળો એટલે સજીવની પરિસ્થિતિકીય વિદ્યા. ક્યાં નામથી ઓળખાય, પરિસ્થિતિ વિદ્યા, બરાબર. અને એ પરિસ્થિતિ વિદ્યા જે પ્રમાણે હોય એ પ્રમાણે અલગ અલગ સજીવ પોતાનું અલગ અલગ જીવન પદ્ધતિ રચે, દરેકની જીવન પદ્ધતિ કઈ સમાન હોતી નથી. તો આપણે શરૂ કરીએ છીએ અલગ 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 મુદ્દાઓ કેવા કેવા, તો કે મુખ્ય અજૈવિક પરિબળો. મુખ્ય જૈવિક પરિબળો કેટલા છે, તો કે કુલ 4. પહેલું તો કે તાપમાન, તાપમાનનો અર્થ થાય છે ટેમ્પરેચર. બીજું તો કે પાણી, પાણી અને વાણી વિચારીને વાપરો,
જેને આપણે વોટર કહીએ છીએ. ત્રીજું પ્રકાશ, લાઈટ, જેનો મુખ્ય એકમ ડર નંબર 1 સૂર્યભાઈ છે, બરાબર. અને ચોથું આપણે એને કહી શકીએ ભૂમિ, એટલે કે સોઇલ અથવા તો લેન્ડ. આને વિખવાની હિંમત મારામાં છે નહીં, બરાબર. આને અડાય નહીં, કારણ કે આપણે કરેલું નથી. અડી લઈને પછી ના કરનારણ એના જેવું પાછું ફિટિંગ થયું ન હોય તો ડખા થઈ જાય, બરાબર. હા, એટલે એ આપણે કાંઈ આમાં હળકતું પકડવું નથી. જેવું છે એવું ને એવું ફરતી બાજુ બોર્ડર રહેવા દેવી છે, વચ્ચે આપણે ખેલ કરવાના છે જે છે. ઓકે, તો શરૂ જાઓ મિત્રો. તાપમાન મતલબ ટેમ્પરેચર. ઓકે, પહેલો મુદ્દો આપણે સરસ મજાનો ભણીએ છીએ, તાપમાન. શું બાળકો, તાપમાનની કોઈ સજીવ પર અસર થાય ખરા? તાપમાનની કોઈ સજીવ પર અસર થાય, વિચારો. બહુ મસ્ત અસર થાય. કઈ ખબર છે? 15મા પાઠમાં તો ભણશું જ, પણ અત્યારે ખાલી ઉપર ચાલું ભણી લઈએ. દાખલા તરીકે આ ડોન નંબર 1 સૂર્યભાઈ છે, બરાબર. એ સૂર્યભાઈ આપણી પૃથ્વી ઉપર જે રીતે પ્રકાશ પાથરે છે, એમાં સીધો પ્રકાશ જ્યાં પડે, સીધા પ્રકાશના કિરણો, એને આપણને ખબર છે કે એ કયું કટિબંધ તૈયાર થાય છે? ઉષ્ણ કટિબંધ, જ્યાં તાપમાન કેવું હશે બાળકો? વધુ. જ્યાં થોડા ત્રાંસા કિરણો તૈયાર થઈને આપાત થાય છે, એ કેવું કટિબંધ જોવા મળે મિત્રો? તો કે સમશીતોષ્ણ કટિબંધ. જે સમશીતોષ્ણ કટિબંધ તૈયાર થાય છે બાળકો, ત્યાં વધુ ઠંડી અથવા તો વધુ ગરમી કઈ નહીં હોય, મતલબ મધ્યમ હશે, બરાબર. અને જ્યાં સંપૂર્ણ ત્રાંસા કિરણો તૈયાર થઈને જાય છે, જેમ કે નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ, અને સાઉથ પોલ એટલે દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવમાં ગ્રીનલેન્ડ નામનો દેશ આવેલ છે, દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકા. રેડી? તો ત્યાં શીત કટિબંધ કહેવાય, બરાબર. અને ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હોય છે? વધુ. હવે મને વિચારીને કયો જોઈએ, કે શું ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ ત્રણેય જગ્યાએ સજીવ સૃષ્ટિ સરખી છે? નહીં. બાળકો પૃથ્વી છે, અને આ પૃથ્વીનું મધ્ય બિંદુ છે. હું એક જ વાક્ય બોલું છું, અત્યારે સમજી જાજો. જૈવ સજીવ સૃષ્ટિ કેવી રીતે આખા વિશ્વ પૃથ્વીમાં ફેલાયેલી છે એની વાત કરું છું, બરાબર. કેન્દ્રથી જેમ ઉત્તર તરફ કે કેન્દ્રથી જેમ દક્ષિણ તરફ, જેમ આગળ જઈએ, કેન્દ્રથી ઉત્તર તરફ આગળ જઈએ નોર્થ પોલ તરફ, કે કેન્દ્રથી જેમ દક્ષિણ તરફ જઈએ સાઉથ પોલ તરફ, એમ જૈવ સૃષ્ટિની સંખ્યા ઘટે છે. મતલબ એ થયો કે જેમ વધુ તાપમાનમાંથી ઓછા તાપમાનમાં જઈએ, તેમ જૈવ સૃષ્ટિ ઘટે. ઓછા તાપમાનમાંથી વધુ, શું કીધું મેં? ઓછા તાપમાનમાંથી વધુ તાપમાનમાં આવીએ તો જૈવ સૃષ્ટિ વધે, મતલબ બાયોડાયવર્સિટી, જૈવિક સજીવ સૃષ્ટિ કેના ઉપર આધારિત છે? તો કે સરસ મજાના કટિબંધો અને તાપમાન પર આધારિત છે.
હું ચોક્કસ કહી શકું કે ઉષ્ણકટિબંધમાં જેટલા સજીવ સૃષ્ટિ છે એટલી ના તો સમશીતોષ્ણમાં કે ના તો શીત કટિબંધમાં એટલી બધી નથી। તો સજીવ સૃષ્ટિ ઉપર વધુ માહિતી 15માં યુનિટમાં આપણે જોશું। સજીવ સૃષ્ટિ ઉપર સંપૂર્ણપણે આધાર, સજીવ સૃષ્ટિનો આધાર કોના ઉપર છે તો કે તાપમાન પર। કેવું તાપમાન કેવા પ્રકારના સજીવોને રાખે છે એમના ઉપર નિર્ભર છે। બાળકો આની અંદર બીજો મુદ્દો પણ હું લખી શકું, ભૂમિ સ્વરૂપો। શું દરેક જગ્યાએ સજીવ સૃષ્ટિમાં દરેક જગ્યાએ તાપમાન સરખું જોવા મળે છે? નહીં। જ્યાં તાપમાન અલગ અલગ જોવા મળે ત્યાં ભૂમિ સ્વરૂપો અલગ અલગ પ્રકારના રચાય છે। કેવા? જ્યાં શીત કટિબંધ હોય ત્યાં સૌથી વધુ બરફ આચ્છાદિત વિસ્તાર જોવા મળે। એન્ટાર્કટિકામાં વિશ્વનો 97% પાણીનો જથ્થો બરફ સ્વરૂપે જમા છે। વિચારી શકાય આટલું બધું? તો ત્યાં તાપમાન કેવું? ખૂબ માઇનસમાં, બરાબર। ત્યાં પણ અલગ અલગ દેશની સંશોધન કરતી સંસ્થાઓની સ્થાપના થયેલી છે। ભારતે પણ 3 સ્થાપના કરી સંશોધન કરતી સંસ્થાની, ગંગોત્રી, મૈત્રી અને ભારતી, એવી 3 સંસ્થા ભારતે પોતાની સ્થાપેલી છે કે જ્યાં રહી અને સંશોધન કરે છે। ઘણા લોકોનું માનવું એવું છે કે બરફ આચ્છાદિત વિસ્તારને હટાવી અને જે જમીનનું સ્તર આવે લેવલ, એને ખોદકામ કરતા ઘણી બધી એવી કિંમતી ધાતુઓ, બરાબર, સોનું છે, ચાંદી છે, એટલે કે ઓરમ એન્ડ આર્જેન્ટિનમ, અને હાઇડ્રોજીરમ અથવા તો પ્લેટિનમ જેવી ધાતુઓ છે કે અધાતુઓ, વોટ એવર જે હોય તે, પણ એક કિંમતી ધાતુઓ આપણને મળી શકે છે। ગંગોત્રી, મૈત્રી અને ભારતી જેવી સંસ્થાઓ ભારતે પણ સ્થાપેલી છે। તો અલગ અલગ ભૂમિ સ્વરૂપો રચાય છે। આફ્રિકાના ઘાસના મેદાન અને ભારતના ઘાસના મેદાન, બેમાં ઘણો બધો તફાવત છે। ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર જોવા મળતું બન્ની પ્રદેશનું ઘાસ, આખા એશિયા ખંડનું ઊંચામાં ઊંચું સવાના નામનું ઘાસ છે। ભારતમાં ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની પ્રદેશમાં જોવા મળતું સવાના નામનું ઘાસ આખા એશિયા ખંડનું ઊંચામાં ઊંચું ઘાસ છે, બરાબર। તો દરેક જગ્યાએ શું ઘાસના પ્રદેશ સરખા હશે? ઘાસના વિસ્તારથી નિવસન તંત્ર અલગ હશે, ત્યાં રહેતા સજીવો અલગ હશે, સજીવો વચ્ચેની આહાર કડી અલગ હશે, આહાર કડીથી આહાર ઝાડ અલગ હશે, એ પ્રમાણે પિરામિડો અલગ હશે। હું શું કહું છું, વિચારજો, જેટલું વિચારો એટલું તમારા માટે બેનિફિટ રહેશે, બરાબર। ભૂમિ સ્વરૂપોમાં આપણે એ પણ લખી શકીએ કે જમીનમાં આવેલી ઊંડામાં ઊંડી ખાય, બાળકો, દરિયામાં આવેલી ઊંડામાં ઊંડી ખાય વિશ્વની ઊંડામાં ઊંડી છે મેરિયાના ખાઈ, અથવા મારિયાના એમ પણ કહી શકો, મારિયાના ખાઈ છે દરિયાની ઊંડામાં ઊંડી ખાઈ છે। લ્યો, તો શું મારિયાના ખાય અને બીજી વિશ્વની કોઈ પણ ખાઈ હોય ત્યાં બધે દરેક જગ્યાએ સજીવ સૃષ્ટિ શક્ય છે? નહીં। તાપમાન આપણા માટે કેવી રીતે મહત્વનું છે આપણે લખવાનું છે, રેડી? 2 માર્કમાં મહત્વની ટૂંકમાં પૂછાઈ જાય, તાપમાન વિશે જણાવો, તો લખી શકાય તાપમાનથી કટિબંધો રચાય છે અને એ કટિબંધો પ્રમાણે તાપમાન, અને એ પ્રમાણે તાપમાનથી સજીવ સૃષ્ટિ જોવા મળે છે। તાપમાનના આધારે ભૂમિ સ્વરૂપ રચાય અને ભૂમિ સ્વરૂપના આધારે સજીવ સૃષ્ટિ રચાય છે। એ જ પ્રમાણે તાપમાન છે સજીવ પર અસર કરે છે, જેમ કે ટુના નામની માછલી ઉષ્ણ કટિબંધથી આગળ ભાગ્યે જ જોવા મળે છે। કાં તો કે ટુના નામની માછલી ઉષ્ણ કટિબંધમાં રહેવા ટેવાયેલી છે કે જ્યાં કેવું તાપમાન હોય, વધારે તાપમાન હોય,
એ પ્રમાણે આપણને ખબર છે કે માનવ શરીરનું તાપમાન હંમેશને માટે અકબંધ હોય, જેમ કે 37 અંશ સેલ્સિયસ અથવા 98.6 અંશ ફેરનહીટ. તો આ મહત્વનું છે, વિચારો જોઈએ. ખાલી તાપમાન 2 અંશ સેલ્સિયસ વધી જાય ને, 39 થઈ જાય ને, તો આપણે ધીરે ધીરે રેડી થવા માંડીએ. આઠમો પાઠ આપણે ભણાવ્યો એમાં વાત થઈ હતી ટાઇફોઇડ. શરીરનું તાપમાન 37 માંથી કેટલું થાય છે? 39 અંશ સેલ્સિયસ. કારણ શું ખબર છે તમને? અંતરક્ષ માત્ર ને માત્ર 2 અંશ સેલ્સિયસ નો વધારો આવે તોય શરીરમાં અનબેલેન્સ થાય, રાઈટ? 100% થાય, બરાબર. કારણ એટલા માટે કે જે પ્રમાણે તાપમાન વધ્યું એમાં યાદ કરો અમુક ઉત્સેચકો અમુક નિશ્ચિત તાપમાને જ સક્રિય થાય છે. એક પણ ઉત્સેચક સક્રિય નહીં થાય. પાચનની ક્રિયા બેલેન્સમાંથી અનબેલેન્સ થાય. જો પાચનની ક્રિયા અનબેલેન્સ થશે તો શોષણ કરવાની ક્રિયા મંદ પડશે. એ ભળશે નહીં રુધિરમાં. રુધિરમાં નહીં ભળે તો બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ અવરોધમાં આવશે. બધી સિસ્ટમ અવરોધાઈ જશે, રેડી? તો મનુષ્ય શરીરનું તાપમાન પણ આની અંદર સૌથી વધુ ભાગ ભજવે. અને એમ પણ હું કહી શકું કે તાપમાનના થતો ફેરફાર એ સજીવના ચયાપચયમાં ફેરફાર પ્રેરે છે. ચયાપચય એટલે તમામ દેહ ધાર્મિક ક્રિયાનો સરવાળો. ચાલવું, દોડવું, રમવું, જમવું, ઉડવું, બેસવું, રડવું, વળકા ભરવા વગેરે વગેરે, બરાબર. ઓકે, તો બાળકો સજીવ શરીરમાં દરેક સજીવ એવા નથી કે વધુ તાપમાન સહન કરી શકે. જોજો, અમુક સજીવ એવા છે જે વધુ તાપમાન સહન કરે. વધુ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? યુરીથર્મલ. અને અમુક સજીવ એવા છે જે ઓછું તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે એને આપણે કહેશું સ્ટીનોથર્મલ. યુરીથર્મલ એન્ડ સ્ટીનોથર્મલ, વધુ તાપમાન સહન કરવું કે ઓછું તાપમાન સહન કરવું, બરાબર. અથવા તો એને આપણે પૃથુતાપી અને તનુતાપીના નામથી પણ ઓળખીએ છીએ. પૃથુતાપી અને તનુતાપી, બરાબર. યુરીથર્મલ ને કહેવાય પૃથુતાપી, સ્ટીનોથર્મલ ને કહેવાય તનુતાપી. અને મહત્વનો મુદ્દો તો એ છે કે બાળકો આ જે તાપમાન છે ને, એ તાપમાન સજીવના લિંગ નિશ્ચયનમાં પણ ભાગ ભજવે છે. સજીવના લિંગ નિશ્ચયનમાં એટલે શું? મેં પાંચમો પાઠ લીધેલ છે જીનેટિક્સનો, એની અંદર તમે પ્લેલિસ્ટમાં મારો વિડીયો જોઈ લેજો, સેક્સ ડિટર્મિનેશન. એમાં બધી માહિતી આપી છે જે વધુ તમે લખી શકો છો. આજે આપણને ખબર છે કે દરેક સજીવના શરીરની અંદર આ નવો પોઈન્ટ છે, ફોટોકેમિકલ પ્રક્રિયા ચાલે છે. બળકો ફોટોકેમિકલ પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો કે કોઈ પણ સજીવની અંદર રંગ કણોનું સર્જન કરતી પ્રક્રિયા. રંગ કણોનું સર્જન કરતી પ્રક્રિયા એટલે કઈ? ફોટોકેમિકલ. એ પણ કોના ઉપર આધારિત છે બાળકો? તાપમાન પર આધારિત. અને હમણાં મેં વાત કરી લાસ્ટ પોઈન્ટ, હવે આપણે આ ટોપિકનો, તાપમાનનો, કે ભાઈ 97% પાણી બરફ સ્વરૂપે છે. વિચારો જોઈએ, આજે આપણી જે માનવીય પ્રવૃત્તિ છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડ સતત ને સતત નીકળતો જાય છે. એના હિસાબે આપણને ખ્યાલ છે એ અને અન્ય વાયુઓ
જેમ કે ફ્રેયોન છે ફ્રીજમાંથી નીકળતો અને ક્લોરોફ્લોરોકાર્બન છે એના લીધે ગ્રીન હાઉસ અસર છે એ સતત ને સતત વધતી જાય છે જેના લીધે સતત ને સતત તાપમાન વધે છે એ તાપમાન વધવાના કારણે ધ્રુવ પ્રદેશનો બરફ છે એ સતત પીગળતો જાય છે બરાબર આ બરફ સતત પીગળતો જાય છે એક સમય એવો આવશે કે ત્યાં ધ્રુવ પ્રદેશમાં અથવા એન્ટાર્કટિકામાં રહેલો બરફ છે એ જોવા જ નહીં મળે તો ત્યાં રહેતા સજીવ સૃષ્ટિનું શું એ નાશ પામશે જ બરાબર વધુ માહિતી આપણે ચેપ્ટર નંબર 16માં એનો અભ્યાસ કરશું તો તાપમાનની અંદર આના સિવાયના મુદ્દાઓ પણ તમને કદાચ જો યાદ આવતા હોય તો એ તમે લખી શકો છો બરાબર મુખ્ય અજૈવિક પરિબળો કેટલા છે બાળકો ચાર કે જેની સાથે સજીવ શું કરવાના છે પ્રક્રિયાઓ અથવા આંતરક્રિયાઓ કરવાના છે ચારમાંથી પહેલો મુદ્દો આપણો શું થયો પૂરો થયો બરાબર હવે હું જે મુદ્દા સમજાવીશ એને ખાલી પોઈન્ટ પોઈન્ટ જ સમજાવીશ તમને એમાંથી લખતા આવડવું જોઈએ થોડું વિચારીને લખતા શીખજો બરાબર અને સમજજો ભાઈ બહુ એટલે બહુ વાર લાગે છે તકલીફ પડે છે લેક્ચર લેવામાં બસ તમે સમજો એ જ અમારો હેતુ છે બીજો કોઈ હેતુ છે નહીં સેકન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ અજૈવિક પરિબળ તરીકે આપણે કેને લઈએ છીએ પાણી બરાબર પાણી રે પાણી તેરા રંગ કેસા બરાબર પાણી શું ભાઈ પાણી બધી જગ્યાએ સરખું છે બધું જવા દો પહેલી વસ્તુ તો એ છે કે સૌ પ્રથમ સજીવ કેમાં ઉદ્ભવ્યો હતો પાણીમાં જ ઉદ્ભવ્યો હતો અને એ પણ કેવું શ્વસન કરતો અજારક શ્વસન કરતો સજીવ ઉદ્ભવ્યો હતો બરાબર એ પ્રમાણે દરેક જગ્યાએ ફેરફાર હોય છે વનસ્પતિમાં અને પાણી પ્રાણીમાં હોય છે વનસ્પતિમાં અને પ્રાણીમાં બે જગ્યાએ અનુકૂલન તો જોવા મળે છે કારણ કે પાણી છે એ દરેક જગ્યાએ પાણીની ગુણવત્તા અલગ અલગ છે પાણીનું ક્ષારનું પ્રમાણ અલગ અલગ છે પાણીનું પીએચ અલગ અલગ છે બરાબર એ પ્રમાણે પાણીનું રાસાયણિક સંગઠન અલગ અલગ છે તો દરેક જગ્યાએ પાણીની આ ચાર અને આના સિવાયની રચનાઓ અલગ અલગ હોય તો વનસ્પતિ અને તેનું અનુકૂલન પણ અલગ અલગ હશે અને પ્રાણી અને તેનું અનુકૂલન પણ અલગ અલગ જોવા મળતું હોય શકે છે બરાબર હા દાખલા તરીકે હું એમ કહું કે એક જળાશયમાં જોવા મળતા સજીવના અનુકૂલનો અને એક રણ વિસ્તારમાં જોવા મળતા સજીવના અનુકૂલનો શું બંનેના સરખા હશે 100% બંનેના અલગ અલગ જોવા મળશે એમ આપણે કહી શકીએ બાળકો કે પાણી છે એ પણ પાછા બે અલગ અલગ મુદ્દાઓની વાત આવે પાણીમાં મીઠા જળ છે એના અનુકૂલનોની વાત કરીએ અને ખારા જળના અનુકૂલનોની વાત કરીએ બરાબર થોડો વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે કદાચ વધશે તો આપણે વિડીયોને સ્ટોપ કરી દેશું પણ હજી અવાજ નહીં આવે તમને હું થોડું મોટેથી બોલીશ એટલે વાંધો આવશે નહીં મીઠા જળના જે અનુકૂલનો છે બાળકો એ કેવા હોય છે સજીવના તો કે મીઠા જળમાં ક્ષારનું પ્રમાણ ઓછું ખારા જળમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે એટલે મીઠા જળમાં માછલી છે એની પાસે ક્લોરીન કોષ હોય છે બરાબર એવી જ રીતે સ્તર કવચીય એસ્ટ
स्टोरेक्स स्टोर कवचियो एस्टोरेक्स તેમની પાસે હરિત પિંડ છે અને અમીબા જેવા પ્રાણીમાં આકુંચક રસધાની છે। રેડી, મીઠા પાણીમાં રહેતા આવા સજીવ શું કરે? એ પાણીની સાથે ખોરાકને લે, એટલે પાણી શરીરમાં જાય। હવે એ પાણી શરીરમાં ગયા પછી વધારાનો જો ક્ષાર જમા થાય તો એના શરીરને નુકસાન થાય, કારણ કે ઓછા ક્ષારમાં રહેવા ટેવાય છે। એટલે વધારાનો ક્ષાર જે આવ્યો એનો નિકાલ કઈ રીતે કરે? તો કે માછલીમાં ક્લોરિન કોષ દ્વારા, એસ્ટ્રોએક્સમાં હરિતપિંડ દ્વારા અને અમીબામાં આકુંચક રસદાની દ્વારા એનો નિકાલ થાય છે। એમ ખારા જળના અનુકૂલનોમાં વિચારો જોઈએ, એ તો કે વધારે ક્ષારમાં રહેવા ટેવાયેલ હોય છે, એના શરીરમાં ઓલરેડી ક્ષાર વધુ છે, પણ જે ખોરાક લે એની સાથે દરિયાઈ પાણી શરીરમાં જાય, બરાબર, તો વધારે ક્ષાર વધી જાય એના શરીરમાં તો નુકસાન થાય। તમે ને હું એક ચમચી બે ચમચી એક મીઠું ખાઈ જાય શું થાય? બરાબર, હા, તો એમ એને નુકસાન ન થાય એટલે એ વધારાનો ક્ષાર શું કરશે? બહાર કાઢી નાખશે, બરાબર। કેવી રીતે? તો કે માછલી જે દરિયાઈ માછલી છે તેમાં ક્લોરિન કોષો ઝાલર પાસે આવેલા હોય, ક્લોરિન કોષ એના દ્વારા એક ક્ષારનો નિકાલ કરે। પછી એવી રીતે દરિયાઈ કાચબા જે હોય એમની આંખ પાસે આવેલી હોય ક્ષાર ગ્રંથિ, એમાંથી પોતે વધારાના ક્ષાર છે એને શું કરે? દૂર કરે। તમે કાચબાને બહાર કાઢશો તો આંખ પાસેથી રોતો હોય એવું લાગે, આપણે એમ કંઈક બિચારાને કંઈક થયું છે, કાંઈ નથી થયું, તમે એને મૂકી દો એટલે એને હાવ મજા, બરાબર, અને હળી ન કરો એટલે હળી, પણ ક્ષાર ગ્રંથિ હોય છે જેના કારણે એ વધારાનો ક્ષાર ત્યાંથી રિલીઝ છૂટો કરે છે। તો આ મીઠા પાણીના અનુકૂલન અને ખારા પાણીના અનુકૂલન તમારી મુખમાં નથી, બરાબર। એવી જ રીતે બાળકો ખાસ યાદ રાખજો, ઓછો ક્ષાર સહન કરવાની ક્ષમતા હોય જે સજીવની એને આપણે સ્ટીનો થર્મલ કહીએ છીએ। જેમ ઓછું તાપમાન સ્ટીનો થર્મલ, ઓછો ક્ષાર સ્ટીનો થર્મલ, અને વધુ તાપમાન અથવા વધુ ક્ષાર એને આપણે કહીએ યુરીથર્મલ। વધુ તાપમાન વધુ ક્ષાર યુરીથર્મલ, ઓછું તાપમાન ઓછો ક્ષાર સ્ટીનો થર્મલના નામથી ઓળખાય છે। આ બે વસ્તુને લખી લ્યો, આપણે હમણાં જોયું બાળકો કે દરેક જગ્યાએ ક્ષારનું પ્રમાણ અલગ અલગ હોય છે। એક નાનો એવો પોઈન્ટ છે, અંતઃસ્થલીય જળ એટલે કે જમીનની અંદર હોય, નદીમાં કૂવામાંથી આવતું બોરમાંથી આવતું પાણી છે એમાં 5% થી ઓછો ક્ષાર હોય છે, સમુદ્રમાં 30-35% ક્ષાર હોય છે, અને ખારા પાણીનું સરોવર, બાળકો વિશ્વનું સૌથી મોટામાં મોટું ખારા પાણીનું સરોવર છે એ કાસ્પિયન સરોવર છે, અને મોટામાં મોટું મીઠા પાણીનું સુપિરિયર સરોવર છે। તો ખારા પાણીના સરોવરમાં 100% થી વધારે ક્ષાર આવતો જોવા મળે છે। હમણાં કીધું એમ ક્ષાર અને તાપમાન વધુ સહન કરવાની ક્ષમતા યુરીથર્મલ સજીવ કહેવાય, અને ક્ષાર અને તાપમાન ઓછો સહન કરવાની ક્ષમતાના સજીવને સ્ટીનોથર્મલ, પૃથુતાપી અને તનુતાપી તરીકે પણ ઓળખી શકાય। અમુક સજીવો એવા છે બાળકો, ખાસ કરીને માછલીઓ, કે જે સરોવરમાં હોય અને એ સરોવરનું કે નદી નાળાનું પાણી સુકાઈ જાય, પાણી સુકાઈ જાય તો પણ જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે। 3 નામ ખાસ યાદ રાખજો, ક્લેરિયસ, એનાબસ અને ઓફિયોસેફેલસ।
ક્લેરિયસ, એનાબસ અને ઓફિયોસેફેલસ જેવી માછલીઓ છે એ જળાશયનું પાણી સુકાઈ જતા છતાં પણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, ન્યુ છે, તમારી બુકમાં નથી, લખી લેજો. ક્લેરિયસ, એનાબસ અને ઓફિયોસેફેલસ જેવી માછલી જળાશયનું પાણી સુકાઈ જાય છતાં પણ પોતે ભેજ ગ્રહણ કરી અને જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે. અને જ્યારે પાછું જળાશયમાં ચોમાસા દરમિયાન પાણી જમા થાય ત્યારે ફરી પાછું પોતે પોતાની અમુક સમય મર્યાદા એટલે કે સુસુપ્તા અવસ્થા જેવા જીવનને બાદ કરી ફરી પાછું મૂળભૂત જીવનમાં આવે છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ, પ્રકાશ એટલે કે લાઈટ, બરાબર, પ્રકાશ. ઓકે, બાળકો, વરસાદ બહુ વધી ગયો છે એટલે લેક્ચર લેવો અત્યારે શક્ય હવે નથી બનતો. બે નાના નાના મુદ્દાઓ છે, પ્રકાશ અને ભૂમિ, એમાં તમારી રીતે ટેક્સ્ટ બુકમાં નજર ફેરવી લેજો. પાંચ પાંચ સાત સાત લીટી આપેલી છે, જો ન સમજાય તો મને જાણ કરજો, હું તમને સમજાવી દઈશ, બરાબર. એમાં નજર ખાસ ફેરવી લેજો અને કીધું એમ કે જિજ્ઞાસા વૃત્તિ વધારજો. વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત.